પ્રિય દર્શક મિત્રો, નમસ્તે. મારી ચેનલમાં સ્વાગત છે તમારું. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. આજે આપણે ભાઈ માટે એક નવી મીઠાઈ બનાવતા શીખશું. આ મીઠાઈને ગેસનો ઉપયોગ કર્યા વગર 5-10 મિનિટમાં ઝડપથી બનાવી શકાય છે. તે માટેની સામગ્રી જોઈ લઈએ. ખાંડ, દૂધ, ચોકલેટ પાવડર અને બિસ્કિટ. મેં અહીં મેરી લાઇટ બિસ્કિટ લીધા છે. તેના બદલે તમે પાર્લેજી કે સાદા બિસ્કિટ લઈ શકો છો. બિસ્કિટને આ રીતે કટકા કરી ચીનો પાવડર કરી લઈશું. તો આવી રીતે એકદમ ચીનો પાવડર બનાવી લઈશું. હવે આ પાવડરમાં એક બાઉલ ખાંડ ઉમેરશું. પછી તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો. હવે બંનેને બરાબર રીતે મિક્સ કરી લેશું. પાવડરના બે ભાગ કરી લીધા છે, તો એક ભાગમાં ચોકલેટ પાવડર ઉમેરી દઈશું. 2 ચમચી ચોકલેટ પાવડર લીધો છે. એને સારી રીતે મિક્સ કરી લેશું. થોડું થોડું દૂધ ઉમેરતું જવાનું અને નોર્મલ રોટલીનો લોટ બાંધવી એ રીતે બાંધી લેશું. આમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખશું. થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને નોર્મલ રોટલીનો લોટ હોય એ રીતે બાંધી લેશું. આ રીતે બંને પ્રકારનો લોટ બાંધી લેશું. તમે જોઈ શકો છો આ મીઠાઈમાં બિલકુલ ગેસનો ઉપયોગ કરતા નથી, તેમજ આ મીઠાઈમાં માવો કે મલાઈનો ઉપયોગ થતો નથી. આવી રીતે બંને પ્રકારની ગોળીઓ તૈયાર કરી લેવાની. આ રીતે રાઉન્ડમાં મેકી ફ્લાવર શેપ આપી દેશો. આ રીતે આમ ફ્લાવર શેપ બનાવી લેવાનું. આવી રીતે ફ્લાવર બનાવી લેવાનું. હું અહીં પેટર્ન માટે ગ્લાસનો ઉપયોગ કરું છું. તમે તેની જગ્યાએ તળવાનો જાળો કે ખમણીનો ઉપયોગ કરી શકો. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. આ મીઠાઈ બનવામાં સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. કોણ ઝુલાવે પીપળી આ ભાઈની બેની. આજની તમને મારી નવી મીઠાઈ ગમી હોય તો મારા વિડીયોને શેર કરો, લાઇક કરો અને બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરો કે જેથી તમને ખબર પડે કે મારો નવો વિડીયો આવી ગયો છે. આ શાંતિ તમે જોઈ શકો છો.